नमस्ते विद्यार्थी मित्रों, आरे एजुकेशन में तमारू हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे वार्षिक परीक्षा जे तारीख 19/4/2022 ना रोज योजायेली हती ते अंतर्गत धोरण 4 विषय गुजराती ना ओरिजिनल पेपर नो संपूर्ण सोल्यूशन जोवाना छे, जेमां प्रश्न 1 छे। नीचेनो संवाद वांचो अने तेना परथी प्रश्नोना जवाब आपो। तो फकरो तमे स्क्रीन ऊपर જોઈ શકો છો, આપણે જોઈએ સીધા આન્સર। પેલું, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો, જેમાં તમે ઓપ્શન સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં આન્સર આવશે ધરાઈની હિંચકા ખાઈશું એટલે જવાબ આવશે બ, સંતોષ થાય ત્યાં સુધી હિંચકા ખાવા। આગળ જોઈએ, મમ્મીએ ક્યારે પાછા ફરવાનું કહ્યું છે, તમે જોઈ શકો છો સંધ્યા, સંધ્યા સમય એટલે આન્સર થશે સાંજે। મમ્મીએ સરસ એમ સાથી કહ્યું હશે તો ટીના અને બધા મિત્રો બાગમાં રમવા જવાના છે, તેથી એ વાત માટે સરસ કહ્યું હશે। ચલો, લીલોત્રી માટે ફકરામાં શબ્દ હતો હરિયાળા અને ઉદ્યાન માટે શબ્દ હતો બાગ। આગળ જે ચિત્ર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેનું વર્ણન તમારે કરવાનું છે 5 લીટીમાં। તેમાં તમે કોઈ પણ વાક્ય લખી શકો છો। અમે લખ્યું છે, ચિત્રમાં એક વૃક્ષ નીચે એક સાધુ બેઠા છે, ચિત્રમાં ઘણા ઘર આવેલા છે, ચિત્રમાં એક સ્ત્રી શાકભાજી ખરીદી રહી છે, એક ભાઈ લારીવાળા ભાઈ પાસેથી વસ્તુ ખરીદી રહ્યા છે, ચિત્રમાં એક ફૂલનો ક્યારો આવેલો છે। આગળ જોઈએ, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ લઈ ખાલી જગ્યા પૂરો। તો પેલું છે, ચાલુ વર્ષે પણ મારા કાકા ખેતરમાં કપાસના બીજ વાવશે, બળધડ ખેતશે અને કાકા હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે, મારે પણ કાકાની જેમ કામ કરવું છે, પરંતુ કાકી કહે છે આ કામ સરળ નથી, એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે। તો આ રીતે ફકરો પૂર્ણ કરવાનો રહેશે। ચલો, સૂચના મુજબ નજીકનો અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ શોધવાનો છે। તો કોઈ જુએ નહીં તે રીતે હું બધી મીઠાઈ ખાઈ ગઈ એટલે કે ઝાપટી જવું, અહીંથી જ આપણે આન્સર લેવાનો છે। મારી બાને હું હંમેશા કામમાં મદદ કરું છું, જેનો આન્સર થશે ટેકો કરવો। મારી ઢીંગલી મને ખૂબ ગમે છે અને હું સાચું ખૂબ સાચવું છું, જીવની જેમ જાળવવું, બરોબર। અને છેલ્લું છે, મીઠાઈ જોઈને મને ખાવાનું મન થયું, તો એમાં આન્સર આવશે મોંમાં પાણી આવવું। ચલો બીજું જોઈએ, વાક્ય વાંચી ઉદાહરણ મુજબ જવાબ લખો। તો પેલા આપણને ઉદાહરણ આપવું છે, શું તો દૂધ, તો કોણ, તો વાક્યમાં જોઈએ, કોણ સવારે દૂધ લેવા બજારમાં ગયું, તો પરી। ક્યારે, તો ક્યારે દૂધ લેવા બજારમાં ગઈ, તો સવારે। અને ક્યાં, તો પરી સવારે દૂધ લેવા ક્યાં ગઈ, તો બજારમાં। આ રીતે આન્સર થશે। આગળ જોઈએ, છાસ વલોવાથી માખણ, માખણ ક્યાં આવે, છાસની ઉપર। રૂમમાંથી બહાર આવો ત્યારે પંખો અને બલ્બ બંધ કરજો, એટલે અહીં આપણે ઓપ્શન લેશું બહાર। ચલો, સસલા છે ત્યાં આપણે સસલી વાપરીએ, તો સસલી દોડતી દોડતી જાય છે, એવો આન્સર થશે। ચલો, તમને મનપસંદ મીઠાઈ વાનગી કંઈ પણ લખી શકાય, બરોબર, તમને જે વાનગી ભાવતી હોય તે ગમે વાનગી લખી શકાય। મેં લખ્યું છે, મારી પ્રિય વાનગી મોહનથાળ છે, આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે, મોહનથાળ ગુજરાતી લોકો વારે તહેવારે બનાવે છે, બનાવતી વખતે સમયસર જાળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે, મને મોહનથાળ ખૂબ ભાવે છે। તાર તે કોઈ મૌલિક તમે મીઠાઈ જે ભાવતી હોય એ વાનગી લખી શકો। ચલો, જાહેરાત પરથી પ્રશ્નના જવાબ। તો પહેલા જાહેરાત ધ્યાનથી વાંચવાની છે, કયા માસમાં આનંદ મેળો છે, ચોથો મહિનો, તો ચોથો મહિનો એટલે થશે એપ્રિલ। ચલો, આનંદ મેળો જિલ્લાના કયા સ્થળે યોજાવાનો છે, તો જીવનધારા મેદાન સેટેલાઇટ અમદાવાદ। આનંદ મેળો કેટલા દિવસ યોજાવાનો છે, તો 20/4 થી 24/4 દિવસો ગણીએ તો 5 દિવસ થાય। આનંદ મેળા શા માટે કહ્યો હશે, તો મેળામાં ચકડોળ, નાસ્તા માટે ખાઉગલી અને ફુગાની મજા હોવાથી મેળાને આનંદ મેળો કહ્યો હશે। ચલો, આગળ જોઈએ, અક્ષરોનો ઉપયોગ કરી 5 નવા શબ્દો બનાવવાના છે, અમે લખ્યું છે મોગરો, જોઈ, ચંપો, રોપો અને પગ, તો આ રીતે કોઈ પણ શબ્દ બનાવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજના પેપરનું ઓરિજિનલ સોલ્યુશન, અન્ય ધોરણ 4 ના સોલ્યુશનો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલા છે।